સુરતી ખમણ સુરતી લોકોનો પ્રિય નાસ્તો. સુરતના લોકોનું સવાર સુરતી ખમણ વગર પડતું જ નથી, પણ જનરલી લોકો ઘરે સુરતી ખમણ બનાવતા જ નથી. આપણે આજે આપણા કિચનમાં સુરતી ખમણ બનાવીશું અને એ પણ એકદમ જ બહાર જેવા જ સરસ ટેસ્ટમાં અને સોફ્ટ. તો બનાવીએ આજે આપણા કિચનમાં સુરતી ખમણ. આપણે સુરતી ખમણ બનાવવા માટે ચણાની દાળ લીધી છે અને ચોખા લીધા છે. અન્ય સામગ્રીમાં છે આખા મરચાં લીધા છે, કોથમીર સમારેલી લીધેલી છે, એક ચમચી આદું છે ક્રશ કરેલું, એક ચમચી લીલા મરચાં ક્રશ કરેલા છે, મીઠા લીમડાના પાન છે અને સોડા બાઈ કાપ છે અને આપણે તેલ લીધું છે. સુરતી ખમણ બનાવવા માટે આ માપ આપણે એકદમ પરફેક્ટ લીધું છે. આપણે દાળ ચોખાને ધોઈ લીધા છે, એમાં પાણી નાખી દેશું આપણે. દાળ ચોખામાં પાણી નાખી દીધું છે. આપણે હવે આને લગભગ 7-8 કલાક માટે પલળવા રાખી દઈશું. 7-8 કલાક પછી આપણી ચણાની દાળ પલળી ગઈ છે. આપણે તેને મિક્સરમાં ક્રશ કરી દઈશું. આપણે દાળને જારમાં લઈ લીધી છે, એમાં આપણે થોડી છાશ નાખીશું, અડધો બાઉલ જેટલી. આપણે તેમાં પાણી નથી નાખવાનું, પાણી વગર જ પીસવાની છે. આપણે દાળ અને ચોખાને મિક્સરમાં વાટી લીધા છે. હવે એમાં આપણે એક ચમચી હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું, લગભગ 1.5 ચમચી જેટલું, અને એને આપણે બરાબર હલાવી દઈશું. આપણું ખીરું હલાવાઈને સરસ તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો બહુ પાતળું નથી, આને આપણે આટલું જાડું જ રાખવાનું છે. હવે આપણે આને લગભગ 7-8 કલાક માટે ગરમ જગ્યાએ આથવાવવા માટે રાખી દઈશું. આપણું ખીરું આથો આવીને સરસ તૈયાર થઈ ગયું છે. સરસ જોઈ શકો છો આપણો આથો સરસ આવી ગયો છે. હવે આપણે આમાં મસાલા કરી દઈએ. આપણે મીઠું ને હળદર તો નાખેલું જ છે, એટલે હવે આપણે તે નાખવાની જરૂર નથી. આપણે ક્રશ કરેલું આદું નાખી દઈશું, લીલા મરચાં નાખીશું અને જે આપણે તેલ લીધેલું છે એ લગભગ 3-4 મોટી ચમચી છે, 2 ટેબલસ્પૂન તેલ લીધું છે એ નાખી દઈશું. અને આપણે જે મીઠો સોડા લીધો છે, સોડા બાઈ કાપ, એ આપણે 1/4 ટીસ્પૂન નાખીશું, તેલની ઉપર જ નાખી દઈશું અને આપણે બધું સરસ હલાવી દઈશું. આપણે થાળીમાં તેલ નાખી દીધું છે 1 ચમચી. હવે આપણે આપણું ખીરું એમાં નાખી દઈશું. લગભગ 1/2 થાળી ભરાય એટલું આપણે ખીરું લઈશું અને બરાબર સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે આને સ્ટીમ કરવા માટે મૂકીશું. આપણે ગરમ કરેલું કઢાઈ છે, પાણી એમાં આપણે મૂકી દઈશું અને લગભગ 10-15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું. ઢાંકીને આપણે ચડવા દઈએ. 15 મિનિટ પછી આપણા ખમણ બફાઈને તૈયાર થઈ ગયા છે. આપણે એને બહાર કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. આપણા સુરતી ખમણ ઠંડા થઈ ગયા છે, એને આપણે કટ કરી દઈએ. આપણે એને નીકાળી દઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ સોફ્ટ થઈ ગયા છે ફૂલીને. હવે આપણે આનો વઘાર કરી દઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખી દઈશું. બે થી 2 ચમચી રાઈ નાખીશું, મરચાં નાખી દઈશું, આપણા
खमण जो कट करेला छे एड करी देशुं। हलावी देशुं बराबर। आपणे खमणने सर्व करी दईए। ખૂબ જ સરસ ફૂલીને આપણા ખમણ તૈયાર થઈ ગયા છે, સુરતી ખમણ। સાથે કાંદા, મરચા લઈ લેશું તળેલા, અને આપણે આ સુરતી ચટણી બનાવી છે, ખમણ સુરતી ખમણ માટેની ચટણી બનાવી છે। 3 લીલા મરચા, 2 ચમચી કોથમીર, 1 ચમચી ખાંડ, મીઠું અને 1 વાડકી ખમણ લીધા છે, અને 3-4 ટેબલસ્પૂન છાસ નાખીને આપણે ચટણી બનાવી દીધી છે, એ સાથે લેશું। તૈયાર છે આપણા સુરતી ખમણ।